शरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराजनी श्री हरिकृष्ण महाराजनी श्री स्वामी नारायण भगवाननी बधा भक्तों ने खूब भाव थी जय स्वामी नारायण। बाल प्रभु घनश्याम छप्पैया ने आजूबाजू ना गामडाओं में धर्मदेव ना संबंधीओ छे त्यां पोताना बाल सखाओ साथे विविध बाल चरित्रों द्वारा પોતાના ભક્તોને લાડ લડાવે છે, અનેક જીવાત્માઓના મનને પોતાના સ્વરૂપમાં આકર્ષે છે, ખેંચે છે। આજે ધનુર્માસનો પવિત્ર પ્રારંભ થાય છે। ભગવાનનું જે જે લીલાઓ છે, જે જે કંઈ કરે છે, એ અનેક જીવાત્માઓના કલ્યાણને માટે, અનેક જીવાત્માઓ પોતામાં જોડાય એના માટે કરે છે। ભગવાન અહીંયા બાળચરિત્રો ચાલે છે અને આજ ધનુર્માસ તે ભગવાન બાળ સ્વરૂપે થઈ અને વિદ્યા ભણવા માટે જાય છે એની યાદમાં ભક્તો પણ ભગવાન સાથે બાળપણા બાળ સ્વરૂપમાં ભગવાનને જેમ લાડ લડાવે એમ આ ધનુર્માસ દરમિયાન ભક્તો મહારાજને સવારે વહેલા ઉઠી અને સારા સારા ગરમ ગરમ નાસ્તા બનાવી અને ભગવાનને પ્રેમથી જમાડે છે અને ભગવાન જેમ વિદ્યા ભણવા જતા હોય એમ ભગવાન પ્રત્યે એક બાળ સ્વરૂપનું હેત કરે છે અને ભગવાનમાં વિશેષ જોડાય છે। ભગવાન તો તમામ વિદ્યાઓના નિધિ છે, તમામ વિદ્યાઓ એમને એમના થકી જ છે, પરંતુ તેમ છતાંય ભક્તને પોતામાં ભાવ થાય, એક માતા પિતાને નાના બાળક પ્રત્યે વધારે હેત હોય, વધારે લાગણી હોય, વધારે ભાવ હોય, એમ ભગવાનના બીજા ચરિત્રો છે તો આપણને સુખ આપે જ છે, પણ પરંતુ બાળ સ્વરૂપમાં સહેજે વિશેષ જીવને ખેંચાણ થાય, વિશેષ ભાવ થાય અને ભગવાન નાના છે, ભણવા જાય છે એવા ભાવથી ભક્ત પ્રેમથી મહિમાથી શ્રદ્ધાથી ભગવાન માટે વિવિધ પ્રકારના થાળો બનાવી અને પોતાની ભક્તિ ભગવાન પ્રત્યે અર્પણ કરે છે। પ્રેમપૂર્વક મહિમાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક જે ભગવાનની સેવા કરવી એનું નામ જ ભક્તિ છે અને આ ધનુર્માસમાં ભક્તો પોતાની ભક્તિ ભગવાન પ્રત્યે અર્પણ કરે છે વિવિધ થાળો બનાવીને। આજે પણ મહારાજ અહીંયા બધા ભક્તોના થાળને અંગીકાર કરે છે, જમી રહ્યા છે। આખા ધનુર્માસ દરમિયાન જે જે ભક્તો ભગવાન જે પોતાની સાનુકૂળતા પ્રમાણે ભગવાનને સવારમાં ગરમા ગરમ શીરો પૂરી વગેરે નાસ્તા બનાવી અને લાવશે, ભગવાન સવારે અહીં આરતી પછી બધા ભક્તોના નાસ્તા પાણી ભગવાન જમશે અને પછી જપ ભણવા જશે। અહીંયા પણ ભગવાનના બાળચરિત્રો ચાલી રહ્યા છે, બંનેનો સંયોગ જોડે છે। શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર તરંગ 25ની ગઈકાલની કથા આપણે સાંભળી। મહારાજે આખા ઇન્દ્રને પણ એવી આજ્ઞા કરી કે ભાઈ બધે વરસાદ પડો આખી પૃથ્વીમાં, પણ અમારા ઘરના ફળિયામાં ક્યાંય પડે, કારણ કે એટલો બધો વરસાદ પડ્યો
કે ધર્મદેવ ભક્તિ માતા બધાની ચિંતા ઉપડી કે હવે જો વધારે વરસાદ થશે તો ઘર પણ પડી જશે. એટલે મહારાજે જાણ્યું કે હવે માતા પિતાની ચિંતા મારે કંઈક દૂર કરવી પડશે. અને 4 મહિના બધે વરસાદ પડ્યો પણ ધર્મદેવના ઘરમાં ફળિયામાં ક્યાંય પડ્યો નહીં, વગેરે વગેરે અનેક ચરિત્રો દ્વારા પોતાનું પુરુષોત્તમ પણ ભગવાન પ્રગટ કરે છે. મહારાજ અત્યારે ધર્મદેવ એમના મિત્ર હતા સંધ્યાગીરી બાવા, લોહગંજરી નગરમાં, લોહગંજરી ગામ છે ત્યાં રહેવા આવ્યા છે થોડા દિવસ. ત્યાંની કથા ચાલે છે. ધર્મદેવને સંધ્યાગીરી બીજા કેટલાક જન દીધા ઘાટે હરિયર ક્ષેત્રે મેળે જવા કર્યું મન. તૈયારી કરીતા તજીએ ત્યારે બોલ્યા દીનાનાથ, હે દાદા મુને મેળો જોવા તેડી જાવો તમ સાથ. હરિપ્રસાદજી બોલિયા સુણો તમે કુમાર, હાલ તમે નવ આવશો જઈશો બીજી વાર. એક સમયને વિશે સંધ્યાગીરી બાવા અને ધર્મદેવ અને બીજા પણ ગામના કેટલાક લોકો બધા ભેગા થઈને દીધા ઘાટ કરીને કોઈ ક્ષેત્ર છે, હરિયર ક્ષેત્ર કરીને કીધું, એટલે ત્યાં ઘણી નદીઓનો સંગમ થાય છે. આગળ આવે છે, લગભગ આવશે. આપણે ભારતમાં અમુક એવા જૂના પૌરાણિક સ્થાનો હોય, જૂના કોઈક પ્રસંગ ત્યાંનો જોડાયેલો હોય તો ત્યાં વર્ષમાં એ તિથિ એક અમુક ટાઈમે બહુ મોટા મેળા ભરાય અને કેટલાય આજુબાજુના લોકો ત્યાં ભેગા થાય. અને લોકોને તો ખબર ના કે એના માટે મેળો છે ને શું છે, બસ મેળે જાવું છે ને ત્યાં બસ ફરવું ફરવું ને હરીને ફરીને પાછા આવે, ત્યાં શું છે ને શું મહિમા છે બહુ ઓછો ખબર હોય. પણ મેળે જાવું એવું બધાને બહુ વિશેષ હોય. એ જુઓ ને ગુજરાતમાં તરણેતરના મેળાને, પેલા મેળાને, એવા મેળાને, ગોપનાથનો મેળો જ્યાં મહારાજ પેલા શિવલિંગ છે સમુદ્ર કાંઠે ત્યાંને, એવા બધા જગ્યાએ મોટા મોટા મેળાઓ વર્ષોમાં અમુક ટાઈમે ભરાતા હોય, ફિક્સ એના દિવસો હોય. તો અહીંયા પણ આ જ્યાં લોહગંજરી નગર છે ત્યાંથી કંઈ નજીકમાં ગમે ત્યાં દીધા ઘાટ કરીને સ્થાન છે, હરિહર ક્ષેત્ર, ત્યાં મોટો મેળો ભરાતો છે. એટલે બધાએ લોકોએ કીધું કે જવું છે, ધર્મદેવ સંધ્યાગીરી બાવા વગેરે બધા તૈયાર થયા છે. ઘનશ્યામ પ્રભુએ જાણ્યું કે પિતાજી અને બધા લોકો મેળામાં જઈ રહ્યા છે અને મેળામાં જવાનું આવે એટલે બાળકોને સૌથી પહેલાં સૌથી વધારે એમને તૈયારી થઈ જાય. એટલે ઘનશ્યામ મહારાજ કહે છે, મહારાજ મારે પણ પિતાજી તમારી સાથે મેળામાં આવવું છે. અને મેળામાં તો કેટલાય, તમે દેશમાં તો જુઓ તો કેટલાય માણસોનું ટોળું હોય, એમાં ક્યાંય કોઈ આડુઓળું થઈ ગયું તો ક્યાંય મેળો ભેગું થવાય, પછી કોઈ ભેગા ના થઈ શકે, એમાં બાળકોને વિશે સાચવવા પડે. એટલે ધર્મપિતાએ જાણ્યું કે અહીંયા કેટલાય માણસો જોડે હશે અને ત્યાંની બધી વાતચીતો કરશે. ઘનશ્યામ તો નાના છે, એની સદાય એની ચિંતા કરવી પડશે, એની જોડે રહેવું પડશે. ધર્મપિતા કે હમણાં તમારે આવવું નથી, ફરી વાર બીજી વાર જઈશું ત્યારે પાછા તમને લઈ જઈશું. આવી રીતે મહારાજે, મહારાજને ધર્મદેવ વગેરે મનાવી રહ્યા છે. એમ કહીને ભૂલવાડ્યા ગયા ચૂકાવીને શરત, પ્રભુએ પિતા નવ દેખ્યા ત્યારે રોવા લાગ્યા છે તરત. હે દીદી તમે સાચું કહો, ક્યાં ગયા છે મુજ તાત, એવું સુણી હે તબતાવી બોલ્યા છે મૂર્તિ માત. ગયા છે તમ સારું લેવા હાથી ઘોડા મારા તન, હમણાં લઈને આવશે ધીરજ રાખો મન. ધર્મપિતાએ એક બે વાતો એવી કરીને ધીરે ધીરે
એમને મનાવી દીધા, અને બીજી રમતમાં આમ થોડી વાર લગાડ્યા, ત્યાં સુધીમાં બધાય નીકળી ગયા. ભાઈ ઘનશ્યામ મહારાજ તો બધું જાણતા હતા, નાના હતા, પણ મહારાજ બાળ ચરિત્રો કરે છે. થોડી વાર થઈ એટલે પાછા ઘનશ્યામ મહારાજ રડવા લાગ્યા છે અને ભક્તિ માતાને કહે છે કે માતા મને સાચું કહો, પિતાજી ક્યાં ગયા છે? મારે એમની સાથે જવું હતું અને મને સાથે લઈ ગયા નહીં. ત્યારે ભક્તિ માતા કહે છે ક્યાંય દૂર ગયા નથી, આ તારા માટે ઘોડા અને હાથી ને વગેરે કદાચ રમકડા કહેતા હોય કે સાચું કહેતા હોય પણ ઘોડા હાથી વગેરે લેવા ગયા છે. એને રમકડા જોઈને નાની ઉંમરમાં તજી, પણ તમારા માટે ઘોડા હાથી વગેરે સરસ મજાના લેવા ગયા છે, પણ હમણાં લઈને આવશે, માટે થોડી વાર ધીરજ ધારો, સાંજ સુધીમાં આવી જશે. આમ કહીને ભક્તિ માતા ઘનશ્યામને સમજાવે છે. એમ કહી હરિ સમજાવ્યા, જેમ તેમ કરીને મનાવ્યા, અંતર જામીનું નથી અજાણ્યું, વારે વારે તે હું શું વખાણું. પિતાજી તો ગયા મુને મૂકી, પણ હું કેમ જાઈશ ચૂકી, માટે જરૂર મેળામાં જાવું, પિતાજીના તો અગાડી થાવું. ભક્તિ માતાએ કીધું એટલે મહારાજ તો સમજી ગયા થોડી વાર કે કંઈ વાંધો નહીં, ભલે માતાએ સમજાવે છે તો આપણે સમજી જઈએ, પણ મહારાજથી કંઈ અજાણ્યું નથી. મહારાજ તો બધું જાણે છે, પણ મહારાજે નક્કી કર્યું કે પિતાજી ભલે મને મૂકીને ગયા, પણ હું બધાયથી પહેલાં ત્યાં પહોંચી જવું છું. એટલે મહારાજે તો પછી ભગવાનને જાણ્યું કે ભગવાનને જવું છે, પણ ભગવાને કીધું કે હું સીધો અહીં પહોંચી શકું છું, પણ મારે કોકની સેવા લઈને પહોંચું તો એને સારું થાય. એટલે એમ ભગવાને સંકલ્પ કર્યો, એટલામાં ગુરુડજી આવ્યા કે હો ભગવાન, તમારે જવું છે તો તમારી સેવા માટે હું મારા જેવું કોણ વાહન મળશે, હું તમને તરત પહોંચાડી દઉં સંકલ્પ માત્રમાં. એટલે મહારાજની ઈચ્છાથી ગરુડજી પધાર્યા અને ગરુડજી ઉપર સરસ મજાની પાલખી વગેરે ત્યાં લગાવ હતું અંબાડી જેવું, એના ઉપર મહારાજ ભગવાન બિરાજમાન થયા. અને ભગવાન પછી ત્યાંથી બે સ્વરૂપે થયા, એક સ્વરૂપે અહીંયા ભક્તિ માતાજીની સાથે રહ્યા અને બીજા સ્વરૂપે ગરુડ પર બેસીને ભગવાન પહોંચ્યા સીધા મેળામાં. એક રૂપે રહ્યા છે ઘેર, બીજે રૂપે ચાલ્યા રૂડી પેર, કરી ગરુડજીની અસવારી, વિચર્યા મન વેગે મુરારી. લો મનના વેગે સંકલ્પ કરો, કંઈથી ઇન્ડિયા તો તરત ઇન્ડિયા, એવી સ્પીડે ભગવાન ઉપડ્યા છે ગરુડજી ઉપર. ધર્મ પિતા ગયા છે ત્યાંયે, 72 નદી સંગમ જ્યાંયે, ગયા ઘનશ્યામ જીતે હસ્થાન, ગરુડે બેસી શ્રી ભગવાન. પછે આવ્યા સંધ્યા ગીર ધર્મ, ત્યાં દેખ્યા નિજ પુત્ર ને પરમ, ધર્મદેવ કરે છે વિચાર, અહીં ક્યાંથી આવ્યા કુમાર. ધર્મદેવ તો ભાઈ સંગ સાથે ક્યારે પહોંચ્યા છે, 3-4 કલાકે કે ક્યારે બીજે દિવસે પહોંચે ખબર નહીં કેટલું દૂર, પણ એ જ્યાં પહોંચ્યા, જે સ્થાન હતું પવિત્ર, 72 નદીઓનો સંગમ એવું લખ્યું છે અહીંયા, તો 72 નદી સંગમ જ્યાં એવું આ ક્ષેત્ર છે જે પેલું મેળો ભરાયેલો ત્યાં, એટલે એ જગ્યાએ જઈને જ્યાં ધર્મપિતા સંધ્યાગીરી બાવા અને આ બધો સંઘ પહોંચે છે અને ત્યાં જઈને જ્યાં પેલા સંગમમાં સ્નાન કરવા જાય છે, ત્યાં તો ધર્મપિતા વગેરે જોયું કે ઘનશ્યામ તો અહીંયા આપણી પહેલાં આવી ગયા, એ ક્યાંથી આવ્યા, કોની સાથે આવ્યા કંઈ ખબર પડી ને, બધાને આશ્ચર્યથી અહોભાવ થયો. તમો પુત્ર મારા મન ભાવ્યા, કોની સાથે તમે અહીં આવ્યા? ત્યારે બોલ્યા ત્રિભુવનપતિ, સુણો દાદા, તમે મહાપમતી, મને છાનો મૂકી આવ્યા તમે, આ ગરુડે ચડી આવ્યા અમે. લો ધર્મ પિતા વગેરે પૂછવા લાગ્યા, ઘનશ્યામ તમે અહીંયા અમારી પહેલાં આવી ગયા, કોની સાથે આવ્યા આટલા સ્પીડમાં આટલા જલ્દી? ઘનશ્યામ મહારાજ કે મારા પિતાજી, તમે મને સમજાવીને મૂકીને આવતા રહ્યા, પણ મારે તો અહીં આવવું હતું, કારણ કે ભગવાનને તો
કઈ શોખથી કે બીજા છોકરાઓ હઠ કરે એવી રીતે તો આવવાનું ના હોય. ભગવાન જાણે કે હું ત્યાં જઈશ તો કેટલાય જીવાત્માઓને મારા દર્શન થશે. એ સંગમમાં, આ 72 નદીનો સંગમ છે, ત્યાં મહારાજ કે હું સ્નાન કરીશ તો એ પરમ પરમ પાવન પવિત્ર તીર્થ થશે, કે ત્યાં પછી કોઈ પણ જીવાત્માઓ આવશે અને મહિમાથી સ્નાન કરશે તો એનું પણ રૂડું થશે. ભગવાનને તો કેટલું લાંબુ વિચારવાનું હોય. અને સામાન્ય લોકોની કે સામાન્ય બાળક જેવી ક્રિયા તો ભગવાનની હોય નહીં. કે મહારાજ કે તમે તો પિતાજી આવતા રહ્યા પણ અમારે આવવું હતું, અમને સમજાવીને તમે એક બાજુ મૂકી દીધા કે હમણાં આવીએ છીએ ને પછી લઈ જશું. પછી તો મહારાજ કે અમે તો અમારો સંકલ્પ હતો કે ગરુડજી આવ્યા ને અમને લઈને અહીંયા તમારી પહેલાં લઈ આવ્યા છે, વગર પરિશ્રમે ચાલવાની મહેનત નહીં. મને છાનો મૂકી આવ્યા તમે, આ ગરુડે ચડી આવ્યા અમે, એવું સુણીને બોલ્યા છે તાત, હે પુત્ર કહું છું સત્ય વાત, આ તો ગરુડજી પંખી રાજ, હરિવાહન છે સુખ સાજ, ક્યાંથી મળે બેસવા તમને, એ વિચાર થાય છે મને. ધર્મપિતા કે તમારી વાત તો સાચી તમે કહો છો, પણ આ તો ગરુડજી તો સાક્ષાત ભગવાનનું વિષ્ણુનું વાહન છે, ત્યાં તમને કેમ બેસવા મળે? તમે કઈ રીતે ત્યાં બેસી શકો? એ તો ભગવાનને લઈને ચાલે, બીજાને કોઈને લઈને તો ચાલે નહીં. તો સાક્ષાત ભગવાન વિષ્ણુનું વાહન છે, એ તમને કેવી રીતે અહીંયા લઈ આવ્યા? પછે ધર્મને સાંભળ્યું મન, માર કંડેય ઋષિનું વચન, મારા પુત્ર તો છે પર બ્રહ્મ, મુને કેમ થયો છે વિભ્રમ. લો, પછી ધર્મ પિતાને ભગવાને કૃપા કરી એટલે એમને યાદ આવી ગયું કે ઓ, આ તો માર્કંડેય મહર્ષિએ કીધું હતું કે આ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા છે, કોઈ સામાન્ય બાળક નથી. ત્યારે ધર્મપિતાની આ વચન યાદ આવ્યું અને પાછા પૂર્વના કેટલા એક બે પ્રસંગો પણ ભગવાને યાદ કરાવી આપ્યા છે એટલે એ પણ યાદ આવ્યા. એટલે થયું કે ઓહો, આ તો કોઈ સામાન્ય છે નહીં, આ તો પુત્ર રૂપે મને સુખ આપવા પધાર્યા છે, પરંતુ સાક્ષાત સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, અનેક જીવાત્માઓને આત્યંતિક મુક્તિ આપવા માટે આ પૃથ્વી પર પધાર્યા છે. મને તો પુત્ર તરીકેનો ભાવ હતો, પણ આ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એ અહીંયા આવે એમાં તો શું આશ્ચર્ય છે. એણે તો ગરુડજીની પણ જરૂર ના પડે, એ તો સ્વયં બધે પ્રગટ થઈ જાય, પરંતુ એમને પણ કંઈક સેવાનો લાભ આપવા માટે એમની સેવાને અંગીકાર કરી ભગવાને. એમ ઘણીવાર આપણે કે કંઈ જે કંઈ કરીએ છીએ ભગવાનને અર્થે, સત્સંગને અર્થે, સંતો ભક્તોને અર્થે, એમાં આપણને એમ થઈ જાય કે હું કરું છું તો એ આપણી સેવાનું કોઈ ફળ મળે નહીં, પરંતુ આપણે એવું જાણીએ કે મને ભગવાન કે સંતો ભક્તોએ મોટા સત્પુરુષા સેવાનો લાભ આપ્યો છે. પછી કોઈ પણ સેવા કરતા હોય, નાનામાં નાની હોય કે લૌકિક રીતે નાની લાગે મોટી લાગે, પણ ભગવાનની નજરમાં નાની મોટી નથી. કેવા ભાવથી સેવા કરીએ છીએ, કેવા અહોભાવથી સેવા કરીએ છીએ, એના પરથી એનું ફળ મળે. કોઈ કદાચ આખા મંદિરનું મોટા મોટું કામ કરતો હોય દેખ લૌકિક રીતે, અને કોઈક સામાન્ય નાની સેવા કરતો હોય, પણ એ જો નાની સેવા પણ અહોભાવથી મહિમાથી કરતો હોય તો ભગવાનને મોટાની નજરમાં પેલો મહાન છે. લૌકિક રીતે કોઈક જોતો હોય તો પહેલાં બીજો મોટો દેખાય, પણ ભગવાનની નજરમાં નાની મોટી સેવા નથી. ભગવાન સત્સંગની સેવા છે, કોઈ પણ સેવા હોય પણ અહોભાવથી મહિમાથી કરવામાં આવે તો બધી મહાન છે. અને જો એમાં અહોભાવ ના રહે તો દરેક સેવા ગમે એટલી લૌકિક મોટી દેખાતી હોય પણ એ નાની થઈ જાય, એના કોઈ મહિમા મતલબ રહેતો નથી. અહીંયા ભગવાનની સેવામાં ગરુડજી આવ્યા હતા અને ધર્મદેવને લાગ્યું કે ગરુડજી તો ભગવાનની સેવામાં, આ ઘનશ્યામની સેવામાં ક્યાંથી હોય, પણ પરંતુ પછી ભગવાન એમને ભાવ થયો કે આ તો સાક્ષાત પરબ્રહ્મ છે, એની સેવામાં તો કોઈ પણ આવે. આમ જાણીને ભગવાનપણાનો ભાવ થયો, બધાને અહોભાવ થયો અને બધાએ ભગવાનને પ્રણામ કર્યા. કૃષ્ણજી બોલ્યા દઈને માન, ચાલો સંગમે કરીએ સ્નાન, એવું કહી પેઠા જળમાં પોતે, ધર્મદેવ ગયા પણ જોતે. પછી આ બધાને બહુ પાછા અહોભાવના આશ્ચર્ય થઈ જાય,
એટલે મહારાજે કીધું કે ચાલો ચાલો હવે આપણે બધા જોશો, શું આપણે મેળામાં આવી ગયા છીએ, સંગમમાં સ્નાન કરવા આવ્યા છીએ, તો ચાલો સ્નાન કરવા માટે જઈએ. એમ કરીને બધાને પાછા સ્નાન કરવા માટે લઈ ગયા. અને સૌથી પહેલાં બધા સંગમની અંદર જળની અંદર સ્નાન કરવા માટે ગયા. પિતાજીએ જ્યાં ડૂબકી મારી દીધા દર્શન શ્રી ગીરધારી. લો, પિતાજી જેવા સંગમમાં ધર્મપિતા ગયા અને અંદર સ્નાન કરવા માટે ડૂબકી મારે. ઘણા પછી સ્નાન કરવા જાય કોઈ તીર્થમાં તો કેટલાકને ખાલી આમ દૂરથી દર્શન કરી લે કે બસ આવી ગયો. મેં વિદેશવાળાને વધારે એવું થાય, ઇન્ડિયા જાય દૂરથી જ ખાલી, અને ઘણા હોય તો ભાઈ થોડુંક માણી માથે ચડાવે, એનાથી વિશેષ મહિમા વાળા હોય તો થોડા વળી નીચે સુધી જાય એમ પગમાં, પછી પાછા આવતા રહે, બધું ઉપર બધું ના પલાળે. ઘણા સ્નાન કરી લે, પણ જે અતિ મહિમાવાળાને અતિ સેવા હોય તો અંદર આખી ડૂબકીઓ મારીને સ્નાન કરે. ગુરુજી હોય તો કંઈ યાત્રામાં ગયા હોય તો પછી જ્યાં કોઈ નદી સ્નાન નીકળે એટલે ગુરુજી તો સ્નાન કરવા જતા જ રહે, અને પાછા કેટલાય ડૂબકી મારીને બધાને યાદ કરે એક એકને, અને અંદર સ્નાન કરીને ડૂબકી મારીને ગંગાજીનું કે ગંગોત્રીમાં યમનોત્રીમાં તો કેટલું ઠંડુ પાણી હોય. ત્યાં પણ રસ્તામાં, ત્યાં તો જઈને સ્નાન કરવાનું જ હોય, પણ રસ્તામાં કોઈ એવું સ્થાન આવ્યું તો ત્યાંય ગુરુજી સ્નાન કરે. એટલે મહિમાને એ છે, અહોભાવ છે. અને એમાં મોટા સત્પુરુષો જ્યારે કોઈ એવા સ્થાનોમાં સ્નાન કરે ત્યારે એવા સ્થાનો પણ એનાથી ધન્ય થતા હોય છે. કારણ કે ભાગવતજી વગેરેમાં લખ્યું કે ભગવાનના બધા લોકો તીર્થોમાં જઈને પોતાના પાપ ધોવે છે, ત્યારે તીર્થોમાં તો કેટલા આખી પૃથ્વીના બધા જીવોના પાપ એમાં આવીને ભેગા થાય, તો એને ક્યારે પવિત્ર થવું. ત્યારે ભાગવતજીમાં એવું લખ્યું કે તીર્થો પણ જ્યારે એમાં મોટા સત્પુરુષો સ્નાન કરે છે ત્યારે તીર્થો પણ પાવન થાય છે. એટલે અહીંયા ધર્મપિતા ભગવાન બધા લોક, શું કહેવાય, પેલા બાવા સંધ્યાગીરી બાવા વગેરે આખો સંઘ જે આવ્યો હતો લોગંજરી નગરથી, એ બધાએ ભગવાન સાથે સ્નાન કરવા માટે ગયા. પિતાજીએ સૌથી પહેલાં ડૂબકી મારીને ભગવાને કૃપા કરીને પિતાજીને દર્શન આપ્યા, દિવ્ય દર્શન ચતુર્ભુજ રૂપે. અને એ દર્શન કરીને ધર્મપિતાને અતિ આશ્ચર્ય થયું. પાછા જળથી નીકળ્યા બાર, ત્યાં તો પાસે ઊભા છે કુમાર, એવા દર્શન પામ્યા સાક્ષાત સંધ્યાગીરીને તે કહી વાત. લો, આવી રીતે મહારાજે પિતાજીને અલૌકિક રૂપે દર્શન આપ્યા, અને એ પછી ધર્મપિતાએ સંધ્યાગીરી વગેરેને વાત કરી, બધાને પણ અહોભાવ થયો. આ રીતે મહારાજે ત્યાં મેળામાં જઈ પોતાનું અલૌકિક રૂપે બધાને દર્શન કરાવ્યા અને તીર્થને પાવન કર્યું. પછી ત્યાંથી ચાલ્યા ધર્માદિ સકળ કહેવાય, બધા પોછા પાછા પતનમાં પાછા આવ્યા મેળામાંથી ઇટાર ગામ. કાકાને ઘેર બે દિન રહ્યા, ત્યાંથી લોહ ગંજરીએ ગયા, કૃષ્ણજી બીજે રૂપે થયા છે, એક રૂપથી ઘેર રહ્યા છે. અહીંયા આવ્યા છે મેળામાં તો બીજા સ્વરૂપે આવ્યા છે, એક સ્વરૂપે તો ઘરે છે ભક્તિ માતા સાથે. મેળામાંથી પાછા નીકળ્યા ત્યારે વચ્ચે રસ્તામાં ઇટાર ગામ આવ્યું, ત્યાં પણ મહારાજ એમના કાકાને ઘરે બે દિવસ રોકાયા છે, અને ત્યાંથી પછી લોહગંજરી ગામ જ્યાં હતા ત્યાં આવ્યા, જ્યાં ભક્તિ માતા વગેરે હતા, અને ત્યાં બીજા સ્વરૂપે તો ભગવાન હતા જ. પિતાજીને ત્યાં આવતા જાણી, સામા ગયા છે સારંગ પાણી, ભક્તિ કહે તમે ભલે આવ્યા, ઘન શ્યામ સારું શું લાવ્યા. ભક્તિ માતાની સાથે ઘનશ્યામ કે ચાલો પિતાજી વગેરે આવે છે તો આપણે સામે લેવા જઈએ. હવે પહેલા જમાનામાં એવું બધું હતું, કોઈ તીર્થયાત્રાને એવી જગ્યાએ જાય તો સામેથી એનું સામાયું કરે ને પછી બધાય લેવા જાય. આજે તો વિદેશ જાય તોય ખબર હોય નહીં બાજુવાળાને કે કંઈ જવાના છે, કે પાંચ દિવસ પછી પૂછે ત્યારે ખબર પડે કે ભાઈ ગયા છે, આવે ત્યારે ખબર ના પડે એવું છે. એટલે ઘનશ્યામ માતાની સાથે પિતાજી વગેરે સંઘને લેવા માટે સામે ગયા છે. ભક્તિ માતા પૂછવા લાગ્યા ધર્મપિતાને કે તમારી ઘનશ્યામ માટે શું શું લઈને આવ્યા છો મેળામાંથી. આવી રીતે ભક્તિ માતા પૂછે છે.
ધર્મ કહે તમારી સંગાથ, ઘરે ક્યાંથી આવ્યા ત્રિભુવન નાથ, એવું જાણીને મથુરાબાઈ બોલે વિચારીને મન માઈ, સાક્ષાત છે પ્રભુ ઘનશ્યામ, બેઉ રૂપે થયા પૂર્ણ કામ, અતિ અદ્ભુત લીલાય પાર, જોઈ સ્થિર થયા નર નાર્ય. લો ધર્મપિતા અહીંયા એને જોયું ને ભક્તિ માતા પૂછે છે ત્યારે કહેતા ઘનશ્યામ તો અમારી જોડે છે ને, તમે અહીંયા સાથે લઈને આવ્યા છો. એટલે ધર્મપિતાને વગેરે સંઘના ભક્તોને આશ્ચર્ય થયું. ત્યારે કોઈ ત્યાંના મથુરાબાઈ કરીને લોહગંજરી નગરમાં હશે બેન, એણે જોયું કે ઓહો ઘનશ્યામ તો સાક્ષાત પરબ્રહ્મ છે, પુરુષોત્તમ નારાયણ છે, બે સ્વરૂપે એક બાય સ્વરૂપે ધર્મપિતા સાથે ગયા છે ને એક સ્વરૂપે તો અહીંયા આપણી બધાની સાથે હતા. એટલે આવી રીતે મહારાજે અદ્ભુત લીલા બતાવી અને બે સ્વરૂપે થઈને બધાને આશ્ચર્ય પમાડ્યા, અને સાથે સાથે ત્યાં પાછા ચતુર્ભુજ રૂપે પિતાને પણ દર્શન આપ્યા. આવી રીતે ગરુડજીને પણ પોતાની સાથે વાહન રૂપે લઈ એને પણ સેવાનો લાભ આપ્યો. આવી રીતે અનેક જીવાત્માઓના કાર્ય ભગવાન એક સાથે કર્યા. વળી લોહ ગંજરી જે ગામે બીજી લીલા કરી ઘન શામે, વાંસી ગામનો જે ચંદુરાય, કંઈક મનુષ્ય બીજા કહેવાય, તેને છાના રાખ્યા સંધ્યાગીરી, પોતાને ગામે લોહ ગંજરી, જાણ્યું છે તે નવા બે છલમાયે, આવ્યા લશ્કર લઈ બળમાં. આ લોહગંજરી ગામની અંદર બીજી એક લીલા કરી ભગવાન એ કહી છે. હવે એ ગામની અંદર આ લોહ સંધ્યાગીરી બાવા હતા, એણે કંઈક બીજા ગામના ચંદુરાય કરીને માણસ હશે અને બીજા પણ કેટલાય મનુષ્યોને ત્યાં રાખ્યા હશે, જે પેલા ગામમાંથી કંઈક ગુનામાં આવ્યા હશે કે કંઈક રાજાને કંઈક ગમે તે તકલીફ હશે, પણ છુપી રીતે એણે પોતાની ત્યાં રાખેલા સંધ્યાગીરી બાવાએ, અને એ વાત પેલા ગામના રાજાને ખબર પડી. એટલે રાજા તો પછી અકળાય ને, એટલે રાજા પોતાનું લશ્કર મોકલ્યું કે જાઓ આ ગામમાં ચડાઈ કરો અને જેણે રાખ્યા છે એને પણ બંદીખાનામાં બંદી કરો અને મારી પાસે લઈ આવો, અને જે માણસોને આપણા ત્યાં રાખી મૂક્યા છે એને લઈ આવો અહીંયા. આવી રીતે કરીને લશ્કર મોટું મોકલ્યું, અને બાવાએ લશ્કર જાણ્યું લશ્કર મોટું, આજે આયુષ્ય થઈ ગયું ખોટું. પેલા સંધ્યાગીરી બાવાને થયું કે આ તો રાજાએ લશ્કર મોકલ્યું ને આ બધી બાતમી અને ખબર પડી ગઈ છે, હવે તો અહીંયા આવીને નક્કી આપણને મારશે ને બધું લૂંટી લેશે, હવે તો આયુષ્ય પૂરું જ થઈ ગયું સમજી લો, કારણ કે રાજાના ગુનામાં આવશું એટલે હવે તો રાજા દંડ મૃત્યુનો જ આપશે, બીજો કોઈ આપશે નહીં. આવી રીતે પેલા સંધ્યાગીરી બાવા હતી મૂંઝાણા છે. કરી હરિપ્રસાદને વાત, માથે આવી છે સર્વને ઘાત, આ તો મારી જોગે મારી જોડે જોડે તમારી પણ બધાને તકલીફ પડશે, માટે મને ખૂબ દુઃખ થાય છે, પણ અમે આવું થયેલું એટલે આ રાજાનું લશ્કર આવતું લાગે છે, બધું જાણી ગયા. અને બધી ધર્મપિતાને વાત કરવા લાગ્યા કે અમારા કારણે તમારે પણ આટલી બધી તકલીફ થશે, માટે અમને માફ કરજો, આવી રીતે વિનંતી કરવા લાગ્યા. જાણ્યું મહારાજે આપી ધીર, નવ બીશો તમે રહો સ્થિર. ઘનશ્યામ મહારાજ આ બધું જાણ્યું એટલે મહારાજ બોલ્યા કે કંઈ ચિંતા કરશો નહીં, ધીરજ રાખો, બધું સારું થઈ જશે. મારા પિતાનો પ્રતાપ મોટો ક્ષણમાં થશે નવાબ ખોટો. લો ઘનશ્યામ મહારાજ કે મારા ધર્મ પિતા છે કોઈ સામાન્ય નથી, એનો બહુ મોટો પ્રતાપ છે, હમણાં તમામ રાજા હોય કે રાજાનું લશ્કર હોય બધું હરખું થઈ જશે, કે કોઈ અહીંયા તમારી આંખો વાળ કરી શકશે નહીં, એવા અમારા પિતા મહાન છે. આવી રીતે ઘનશ્યામ મહારાજ પિતાજીનો મહિમા ધર્મ પિતાનો મહિમા કહેવા લાગ્યા પેલા સંધ્યાગીરી બાવાને. ગતિ ભંગ થશે ગભરાશે, હમણાં પડીને ભાગી જાશે, એમ કહી યોગ કળા કરી, ઉપજાવ્યું સૈન્ય શ્રી હરિ. પછી મહારાજે પોતાના યોગ કળા દ્વારા પેલું જે સૈનિક આવતું હતું સૈન્ય, એના કરતાં મહારાજ અનેક ગણું મોટું સૈન્ય મોટું ઉપજાવ્યું મહારાજની ઈચ્છાથી. અને કેટલા પાછા લખ્યું છે અહીંયા, એક બે પાંચ હજાર, 5000 નહીં પણ લાખો અરબ, લાખો આરબ લોક સબળા, શસ્ત્ર બંધ આવ્યા સગળા. લાખો પેલા આરબ, એ આરબ એટલે તો પછી કેવા, એક પાંચને આમ કાફી થઈ જાય, એની સામે પાંચ હોય સામાન્ય બીજા કોઈ તો એક આરબ એને પહોંચી વળે, એવા બધા મજબૂત અને
આમ લડાઈમાં લડાયક મૂડ ના હોય, જેમ સૈન્યમાં બધી પ્રકારના માણસ હોય ને, અમુક સાદા હોય ને અમુક કમાન્ડર હોય ને એમાં નહીં, અમુક એવા બધા હોય સ્પેશિયલ ટ્રેનિંગવાળા, એમ આરબો છે એ જમાનામાં સૌથી લડાયક મૂડના ને પાવરફુલ માણસો કહેવાતા. એટલે મહારાજે તો એવા લાખો આરબ લોકો એક આરે ઉતાર્યા અને બધા શસ્ત્રધારીઓ. હરિએ કહ્યું, જાઓ ભગાવો, આવ્યું છે સૈન્ય તેને નસાવો. પછી મહારાજને જે સેનાપતિ હશે ભગવાને કરેલો, એને કીધું, આજ્ઞા કરી કે જાઓ સામે સૈન્ય આવે છે ને બધાને લડાઈ કરીને પાછું મોકલો. એટલે ભગવાનની આજ્ઞા થતાં બધાએ ખાલી આમ બતાવવાનું જ હતું, ભગવાન એ લોકોને કે લડવાની જરૂર હતી નહીં, ખાલી દર્શન કરીને જ જતા રહેવાના હતા. આજ્ઞા પ્રમાણે પેલા આરબ લોકોનું સૈન્ય તો પેલા સૈન્યની સામે ગયું અને આ લોકોએ સૈન્ય દૂરથી જોયું કે ઓહો આ ગામમાં તો આની પાસે આટલું મોટું સૈન્ય છે, અહીંયા તો આપણે ઊભા પણ રહી શકશું, એ જોઈને જ બધા ભાગી ગયા. ભય પામીને નાઠો નવાબ, પેલો નવાબ રાજા પણ જોડે આવેલો યુદ્ધ કરવા, ખાલી સૈન્ય તો નહોતું મોકલ્યું, પોતે આવ્યો હતો, પણ એણે ત્યાંથી પાછા મોકલ્યા. સૈન્ય સુધા ન આપ્યો આપ્યો જવાબ. આ જાણીને ધર્મદેવ ભક્ત બધાને આશ્ચર્ય થયું ને રાજા પ્રજા સહુ દુઃખ વામ્યા, એમ સર્વે તણા ભાંગ્યા દુઃખ આપ્યા સામે અવિચળ સુખ. બધાને શાંતિ થઈ, આનંદ થયો કે ઓહો આ તો ઘનશ્યામની કૃપાથી આ બધું થયું છે, એમ જાણીને બધાને ઘનશ્યામ મહારાજ પ્રત્યે અહોભાવ થયો અને સૈન્ય બધું પાછું ગયું, બધાને શાંતિ થઈ. સંધ્યાગીરી બાઓ અને ત્યાંના જે લોગંજરી ગામના લોકો હતા એ બધાને આનંદ થયો કે આ લશ્કર ને રાજા બધા પાછા ભાગ્યા, હારું થયું, નહીંતર આપણું ગામ એ ઉજ્જળ થાત ને કેટલાયના જાનમાન કેટલાયના લોકોના જીવે જાત. એ રીતે ભગવાને ત્યાં રક્ષા કરી. ધર્માદિકે કર્યો વિચાર, ચાલો જઈએ હવે નિર્ધાર, સાથે લઈને બેવકુમાર આવ્યા છપ્પૈયાપુર મોજાર. અહીંયા તો થોડા દિવસ રહેવા માટે જ આવ્યા હતા લોહગંજરીમાં, પેલા સંધ્યાગીરી બાવાને ત્યાં, પછી બંને પુત્રોને લઈને ધર્મદેવ ભક્તિમાતા વગેરે પાછા છપ્પૈયામાં આવ્યા છે. એક સમયને વિશે, હવન અષ્ટમી નો દિવસ આવ્યો, વેણી માધવ વગેરે મિત્રો હતા એ બધાએ ભગવાનને બોલાવવા માટે આવ્યા કે ચાલો રમવા માટે જવું છે. ઘનશ્યામ મહારાજ બધાએ મિત્રોને લઈ નારાયણ સરોવર અને ત્યાંની ત્યાંથી ઉગમની દિશામાં સરસ મજાના આંબા વૃક્ષ આંબાવાળીઓ હતું ત્યાં મહારાજ મિત્રો સાથે રમવા માટે ગયા છે અને બધા મિત્રો સાથે રમે છે. રમતા રમતા ત્યાં બહિરી કરીને આંબો છે, બહિરી આંબો, બહિરીઓ આંબો, એ આંબાની ડાળ ઉપર ભગવાન ચડ્યા. આંબાની ઉપર મહારાજ બહુ રમેલા છે, બહુ ચડેલા, કદાચ હજી પણ એ પ્રસાદીનો છે ત્યાં. એ આંબાની ડાળીઓ ઉપર ભગવાનને પોતાના મિત્રો બધાય રમે છે. એમાં દક્ષિણ દિશામાં એક જે શાખા કહેતા એક ડાળી હતી તેનો ઘોડો કરી બેઠા સખા, એ ડાળ ઉપર ઘોડાની ઉપર બે પગ આમ લટકાવીને પછી સામે એકાદી ડાળી બીજી પકડીને બધા ઘોડે રમતા હોય એ રીતે ઘોડે રમે છે. બેઠા સખા ઉગમણી બાજુની જે ડાળ દક્ષિણ દિશામાં બધા સખાઓ મિત્રો બેઠા હતા અને ઉગમણી બાજુ કહેતા પૂર્વ દિશાની ડાળ ઉપર ભગવાન બેઠા છે સ્વયં. જાણે તુરંગ પલાળ્યો હોય મારે સોટીઓ મૂંજની જોઈ. તુરંગ એટલે ઘોડો, જાણે સાક્ષાત ઘોડાની સવારી કરતા હોય એમ ઘોડા ઉપર ભગવાન બેઠા હોય એમ બેસી ગયા અને મૂંજની સોટી કહેતા એક સોટી એમ ઘોડાને મારવાની ચાબુક જેવું એમ મારતા હોય એમ કે ચાલો ઘોડા ચાલો એમ કરીને ભગવાન ઘોડાની રમત રમે છે. એવી રીતે સખાઓ સાથે મહારાજ મિત્રોને લાડ લડાવવા માટે મિત્રોને આનંદ કરાવવા માટે પોતે પણ મિત્રો જેવા બાળ રમતો રમી અને સુખ આપી રહ્યા છે. બોલાવે છે મુખે બચકારા, વગાડે છે જીભે ડચકારા, શ્રી હરિએ ઈચ્છા મન ધારી, પોતે બેઠા છે ત્યાં સોટી મારી. મહારાજ જેમ ઘોડાને ડચકારા ને બચકારા કરતા કરતા એની ભાષામાં જેમ ચલાવવાનો હોય એમ ભગવાને મીંડ્યા કરવા અને પાછા હાથમાં એક સોટી લઈને મંડ્યા મારા કે ચાલ ઘોડા ચાલ, આમ કરીને જ્યાં મહારાજ બોલે છે ત્યાં તો એક આશ્ચર્ય થયું. મારતા સાથે નીકળ્યો ઘોડો, જેનો કાંઈ મળે નહીં જોટો, ઉચ્ચે શ્રવાની જાત તુરંગ, મુખ સાત અવદાત રંગ, કરે મુખે શબ્દ હણેણાટ, વ્યાપ્યો દિશાયો માં ગણેણાટ, તેની શોભા તણો નહીં પાર, થયાલ બેલો જી અશવાર. જેવું મહારાજે પેલું ચાબુક મારીને ઘોડાને ચાલવાનું કીધું ત્યાં તો આશ્ચર્ય સાથે ઘોડો સાક્ષાત પ્રગટ છે અને એ પાછો કોઈ સામાન્ય લૌકિક ઘોડા જેવો ઘોડો હતો નહીં. કેવો ઘોડો હતો? જાણે સાક્ષાત ઉચ્ચે શ્રવા કહેતા
જે ઇન્દ્રનો ઘોડો છે એના જેવો ઉચ્ચ સ્રવા જે સમુદ્ર મંથનમાંથી નીકળેલા એવા અતિ દિવ્ય ઘોડો થયો. કેવો હતો કે એના સાત તો મોઢા હતા અને કેવો એનો રંગ હતો તો કે એકદમ ઉજ્જવળ દેદીપ્યમાન એના એનો રંગ હતો. કે તાર લૌકિક ઘોડાથી આખો જુદો અને અલૌકિક, જે ક્યારેય જોયો ન હોય એવો અલૌકિક ઘોડો બધાય સાક્ષાત પ્રગટ થયો. અને એ પણ આમ હણનાટી કરવા લાગ્યો, ઘોડો જેમ બોલે ને એમ કરતો કરતો કૂદવા લાગ્યો. બધાએ જોયું આ તો આશ્ચર્ય થયું બધાને. અને ચારે દિશામાં એ ઘોડાની હણનાટી સંભળાવા લાગી, એની શોભાનો કોઈ પાર ન રહ્યો. અને ભગવાને કેવું કર્યું તો એક મુહૂર્ત ઉપર ઠર્યા 108 પરક્રમા ફર્યા ભગવાન એક મુહૂર્ત સુધી. એક મુહૂર્ત એટલે 23 મિનિટ જેવું, અડધો કલાક જેવું ભગવાને ઘોડા ઉપર બેઠા પ્રગટ પેલો ઘોડો થયો. અને પછી છપૈયા અને આજુબાજુના ગામડાઓની 108 પ્રદક્ષિણા ભગવાન ઉપર બેઠા બેઠા ઘોડા ઉપર ચડીને કરી. છપૈયાપુરની ફરતે છેલ્લે કરી પ્રદક્ષિણા બેલે, આવી નારીઓ ભરવા નીર ઊભી જુએ સરોવર તીર, કોટી કંદર્પ લાવણ્ય જેહ અકળિત અનુપમ એ. જે સ્ત્રીઓ પાણી ભરવા માટે જતી હોય એ બધાએ જોઈ કે ઓહો, આ છપૈયામાં તો આવો ક્યારેય ઘોડો જોયો નથી ને કોઈ માણસે ઘોડાવાળો લગભગ નથી, એમાં આ છપૈયામાં આવો મોટો દિવ્ય અલૌકિક જ્યારે કોઈ લોકમાં ક્યાંય જોવામાં ના આવ્યો એવો ઊંચો ને મોટો દેદીપ્યમાન આવો ઘોડો તો ક્યારેય જોયો નથી. ઘોડો તો જોતા જોયો પણ એની ઉપર બેઠેલા સ્વયં પુરુષોત્તમ નારાયણી એનાથી અતિ મનોહર લાગવા લાગ્યા. કેવા હતા કે કોટી કંદર્પ લાવણ્ય જેહ, કેટલા કોટી કોટી કામદેવની જે શોભા થાય એક કામદેવની શોભા જ અલૌકિક હોય. કારણ કે જગતમાં અંદર જે કંઈ બધાને રૂપને એ છે એના કરતાં તે કામદેવનું રૂપ તો અનેક મહાન છે, પણ આ તો ભગવાન તો સ્વયં કરોડો કામદેવને પણ લજ્જા પમાડે એવું ભગવાનનું સ્વરૂપ અતિ મનોહર ને દિવ્ય હતું. એ જોઈને બધાના પ્રાણ બધાના મન એ ભગવાન તરફ ખેંચાવા લાગ્યા કે ઓહો, આવી ઘોડે સવારી ને આવા મહારાજ, આવા તો કોઈ દિવ્ય પુરુષના ક્યારેય દર્શન કર્યા નથી. કરે બ્રાહ્મણ સંધ્યા વંદન, તેણે દેખ્યા છે ધર્મનંદન, પડ્યા મૂક્યા પ્રાણાયામ પાઠ, જુએ ઘનશ્યામનો ઠાટ. પેલા બ્રાહ્મણો કંઈક પોતાની સંધ્યા વંદન વગેરે કરતા તો એ છોડીને જોવા લાગ્યા કે ઓહો, આ ઘનશ્યામની તો શોભા કંઈક અલૌકિક છે આજે. અને કેટલા યોગીઓ પ્રાણાયામ વગેરે કરતા હશે, પ્રાણાયામ મૂકીને બધું એક બાજુ કરી આંખોમાં ધ્યાન બ્યાન કે શ્વાસ બાસ લેવાનું છોડીને ભગવાન બાજુ માંડ્યા બધાય જોવા ચારે બાજુથી. કહો 10 દિશાઓમાં તેહ કાળે નર નારી સહુ જન ભાળે, ચારેય દિશાઓમાં બધાએ ભગવાને એ કૃપા કરીને આમ એવા સ્વરૂપે ઊંચેથી નીકળ્યા તો બધાને ભગવાનના દર્શન થાય ને બધાય ભગવાન સામે જ જોઈ રહ્યા છે. ગામ પરગામના ઘણા લોક જુએ તન્મય થઈને અશોક, એ ખાલી છપૈયાના જ નહીં આજુબાજુના તમામ ગામના જીવોને ભગવાનના અલૌકિક રૂપના દર્શન થયા ને બધાને જાણ્યું કે આ તો ઘનશ્યામ જ છે ને એ જ આ રૂપે થઈને આવી રીતે ઘોડાની અસવારી કરી રહ્યા છે. ભૂલી નારીઓ ભરવું નીર, જે જ્યાં છે ત્યાં સહુ થયા સ્થિર, જે કોઈ જે સ્થાનમાં હતા ત્યાં સ્થિર થઈ ગયા, પોતપોતાના કામ ભૂલીને બધાય ઘનશ્યામ હામુન આ ઘોડે સવારી જોવા લાગ્યા. આવી રીતે મહારાજે બધાને અલૌકિક દર્શન આપ્યા અને બધાના નાડી પ્રાણ ભગવાને પોતા તરફ ખેંચ્યા છે. બધા પોતપોતાનું કામ ભૂલીને ઘનશ્યામની આ અસવારી લીલા જોવા લાગ્યા. આજુબાજુના ગામોમાં થઈને ફર્યા પરક્રમા, ત્યાં સુધી જઈને ગ્રંથ વિસ્તાર પામે છે, જેથી કહું સંક્ષેપે વર્ણન. તેથી જો બધી લીલા કરવા જાઓ ને આ લીલાને બધા વર્ણન કરવા જાઓ તો ભૂમાનંદ સ્વામી ક્યાં કહું તરંગને ગ્રંથનો વિસ્તાર થઈ જાય, એટલે શોર્ટમાં જ લખી જાઓ. બીજી વિસ્તારથી લીલા તમે તમારી રીતે મનમાં વિચારીને ભગવાનની લીલાને સંભાળજો કે બધા લોકોએ કેવા ભગવાનના દર્શન કર્યા હશે ને કેવી રીતે ભગવાન ઘોડે સવારી કરી હશે. આજુબાજુના કેટલાય ગામોના લોકોના દર્શન થયા. નરેચા, તીનવા, સુરવાલી આદિ બધાય ગામોની ભગવાને ફરીને પ્રદક્ષિણાઓ કરેલી ને બધાના ગામના લોકોને ભગવાનના અસવારીના દર્શન થયા હતા. સખા સઘળા રમે છે, જ્યાંય પધાર્યા પરક્રમા ફરી ત્યાંય, પછી પ્રભુની ઈચ્છાએ કરી થયો અદ્રશ્ય દેખતા રહી. આવી રીતે બધાને ભગવાનના દિવ્ય દર્શન થયા અને પછી ભગવાન પાછા પોતાની લીલાને સંકેલી લીધે અને પાછા જે બાળ સ્વરૂપે તે રૂપે થયા. ધર્મ ભક્તિ આદિ સહુજન જોઈ વિસ્મય પામ્યા છે મન, બાળ લીલા સુણે નિજ નિમધારી, તેને મળે પ્રગટ મુરારી. લો છેલ્લે કીધું કે ધર્મદેવ ભક્તિ માતા પણ ભગવાનની લીલા જોઈને અતિ વિસ્મય પામ્યા. ભગવાન પ્રત્યે બધાએ જેવોને અહોભાવ થયો. ભગવાનની લીલા એ ખાલી અમે એકવાર જેને આ દર્શન કર્યા હોય તેને પછી ભૂલાય નહીં, કાયમે ઘનશ્યામ સાંભળી આવે ને આ દિવ્ય લીલા સાંભળી આવે.
એના જીવનું પણ રૂડું થાય. અહીંયા ભૂમાનંદ સ્વામી કહે છે, બાળ લીલા સુણે નિયમ ધારી, તેને મળે પ્રગટ મુરારી. જે કોઈ નિયમથી આ ભગવાનની લીલાઓને સાંભળે છે, પાન કરે છે, એને પ્રગટ ભગવાન મળે છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રીહરિ ગરુડ ઉપર બેસીને દીધા ઘાટે હરિહર ક્ષેત્રને મેળે ગયા એ નામે 26મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.